જો તમારા રિઝલ્ટમાં માં 100 માર્ક્સ માંથી 150 ગુણ આવે તો તમે તો રાજીના રેડ થઈ જ જશો ને જી હા આવો જ એક રમુજી કિસ્સો સામે આવ્યો દાઉદમાં પ્રાથમિક શાળાના એક વિદ્યાર્થીના પરિણામમાં બસો માંથી બસો અગિયાર ગુણ આવ્યા છે ઝાલોદ તાલુકાના ખરસાણા ગામે ધોરણ ચાર ની એક વિદ્યાર્થીનીને ગુજરાતી અને ગણિતમાં અનુક્રમે બસો માંથી બસો અને બસો માર્ક્સ આપી દેવાયા અને આ પરિણામ સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો પરિણામ જોઈ ખુશ થયેલા વેશીબેન વંશીબેન પરિણામ પત્રક ઘરે લઈ ગયા હતા જેમાં પરિણામમાં ભૂલ પકડાઈ હતી જો કે બાદમાં આ પરિણામમાં સુધારો કરવામાં આવ્યો પરિણામ બનાવનાર શિક્ષકની ભૂલે આખા જિલ્લા મારા મુશ્કેલ આવી સાથે ચર્ચાઓએ જોર પકડ્યું હતું આ મામલી શાળાના આચાર્યએ કહ્યું કે આ કોમ્પ્યુટરાઇઝડ ભૂલ છે ગુજરાતીને ગણિત દેવસયમાં કોલ ગુણ પૈક બસો પૈકી મેલવેલ ગુણમાં બસો અને બસો કરી દીધેલ છે આચાર્ય જણાવ્યું છે કે કોમ્પ્યુટર મિસ્ટેકને કારણે કોપી પેસ્ટમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ભૂલ થઈ છે અને જે સુધારી અને નવો રિઝલ્ટ વિદ્યાર્થીનીને આપી દેવામાં છે દાહોદ જિલ્લાની શાળા ખાતેનો એક રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો રિઝલ્ટના ફોટાના વાયરલને અંગે ન્યૂઝિંગ ગુજરાતી દ્વારા અત્યારે રિયાલિટી ચેક કરવા માટે ખરસાણા પ્રાથમિક શાળા ખાતે આવે છે ખરસાણા જે પ્રાથમિક શાળાનો જે રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો જેમાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી કટારા વંશીબેન મનેશભાઈ જેઓનો રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો અને તેઓને ગુજરાતી માર્ક મળ્યા હતા આ ફોટો વાયરલ થયો હતો ત્યારે ખૂબ જ જે શિક્ષણ વિભાગમાં ખબર પામ્યો હતો આપણી સાથે અહીંયા આચાર્ય છે તેઓ સાથે વાતચીત કરીશું સર શું નામ છે તમારું માનસિંહભાઈ છોકરાભાઈ પારગી માનસિંહભાઈ જે અત્યારે આ ફોટો વાયરલ થયો છે અને વિદ્યાર્થીને જરૂર કરતા પણ વધારે બસો અને બસો અગિયાર માર્ક બસો બાર માર્ક તો બાર માર્ક અને અગિયાર માર્ક કઈ રીતના વધારે મૂકવામાં આવ્યા દેખો ગુરુજી હવે અમારી જે વાર્ષિક પરીક્ષા ફાઇલ ખરીને એ બરાબર છે વાર્ષિક પરીક્ષા ફાઇલના અનુસંધાને વાલીને આપણે માર્કશીટ આપતા કોમ્પ્યુટરમાં કોપી પેસ્ટ કોપી પેસ્ટ થયું અને કોપી પેસ્ટમાં વીસ માર્ક ઇન્ટરનલના હતા એ ઇન્ટરનલના બદલે કોપી પેસ્ટમાં વીસ જે ચાલીસ માર્કનો વધારો થઈ ગયો અને એ ભૂલમાં વધારો થતાં ભૂલ શિક્ષક દ્વારા વર્ગ શિક્ષક દ્વારા થઈ હતી દેખો શિક્ષકે ધ્યાન નથી જ આપતી વાત બરોબર છે પણ મેં શિક્ષકશ્રી ને નોટિસ આપી છે એમનો ખુલાસો મેં લઈ લીધો છે અને તે દિવસે ધોરણ ના જે પંચાવન વિદ્યાર્થીઓ હતા એમને બી માર્કશીટ અને એલસી આપવાનું હતું સાથે સાથે બીજી બી અન્ય કામગીરી મારી પાસે હતી એટલે મારી પણ ચૂક થઈ ચોક્કસ થી કહી શકાય કે અત્યારે શિક્ષકને નોટિસ આપવામાં આવી છે અને તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે સૌરભ ગેહલોત ન્યુઝી ગુજરાતી દાહોદ રાજકોટમાં રોંગ સાઈડમાં દોડી રહેલા ઘોડાનો વિડીયો વાયરલ થયો છે રોંગ સાઈડમાં દોડી રહેલો ઘોડો કાર સાથે અથડાયો હતો કાર સાથે અથડાયા બાદ પણ ઘોડો દોડ્યો ફિલ્મી રાજકોટના રાજમાર્ગો પર જોવા મળ્યા સમગ્ર ઘટનાનો લાઈવ વિડિયો કેમેરામાં કેદ થયો છે તો બે અલગ અલગ તસવીરો જુઓ એક તરફ ઘોડો જે રોંગ સાઈડમાં દોડ લગાવી રહ્યો છે સામેથી કાર પણ આવી પરંતુ તે અથડાયા બાદ પણ અટકતો નથી અહીં કારની દુર્દશા થઈ તેની તસવીરો પણ જુઓ રાજકોટમાં આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે રોંગ સાઈડમાં આ ઘોડો દોડી રહ્યો છે ફિલ્મી દ્રશ્યો કેમેરામાં કેદ પણ કરવામાં આવ્યા અને આ દરમિયાન કારને પણ નુકસાન પહોંચ્યું કારણ કે આ ઘોડો કાર સાથે અથડાયો અને ત્યારબાદ પણ દોડ લગાવતો જોવા મળ્યો

રોડ રસ્તા પર નહીં રેલવે ટ્રેક નહીં પરંતુ અકસ્માત થયો રેલવે પ્લેટફોર્મ પર સુરતમાં રેલવે પ્લેટફોર્મ પર એક વિચિત્ર અકસ્માતની ઘટના બની આ અકસ્માત નવાઈ પામી જશો સુરતમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે અકસ્માત સર્જ્યો જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું બેટરી ઓપરેટેડ કારના ડ્રાઈવરે એક્સિલેટર જોરથી દબાવતા અચાનક કાર શરૂ થઈ ગઈ અને પ્લેટફોર્મ પર સૂતેલા અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું

બજારમાંથી મીઠાઈ ખરીદતા સાવધાન સાબરકાંઠાના ઈડરમાં કાજુ કતરીમાંથી નીકળી બ્લેડ જય ભવાની સ્વીટનો વિડીયો વાયરલ થયો ધોરણ પાંચમાં સારા માર્ક્સ આવતા આ મીઠાઈ ખરીદી હતી મીઠાઈ ખાતા અંદરથી બ્લેડ નીકળતા પરિવાર ચોંક્યો ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પરિવાર રજૂઆત કરશે સુરત લોકસભાના પૂર્વ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારો સામે ફરિયાદ દાખલ કરવા માંગ ઉઠી છે પોલીસ કમિશનર અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ અરજી કરી ટેકેદારો અને ઉચ્ચ અધિકારી સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી તો સાત મે મતદાનનો દિવસ અને તે પહેલા તૈયારીઓ કરવામાં આવી રહી છે ચૂંટણી પંચના અધિકારીઓ સતત પ્રયત્નો કરી રહ્યા છે કે સુવ્યવસ્થા ગોઠવવામાં આવે આવતીકાલે રાજ્યમાં લોકસભાની ચૂંટણીનું મતદાન છે ત્યારે કેટલાક માટે મતદાન કરશે એ જાણવું રસપ્રદ છે પ્રધાનમંત્રી મોદી રાણીપની નિશાન સ્કૂલ ખાતે મતદાન કરશે રાણીપ વિસ્તાર વર્તમાન ગાંધીનગર બેઠકનો મત વિસ્તાર છે ગાંધીનગરમાં આવતા મતક્ષેત્રમાં રાણીપ પણ હોવાથી પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ માટે મતદાન કરશે આ ઉત્તર રાજ્યપાલ આનંદીબેન પણ શીલચ ખાતે મતદાન કરવાના છે શીલજ પણ ગાંધીનગર મતક્ષેત્રમાં હોવાથી આનંદીબેન અમિત શાહ માટે મતદાન કરશે રાજકોટ બેઠક પરથી લડતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ અન્ય ઉમેદવાર માટે મતદાન કરશે પરસોત્તમ રૂપાલાનું મતદાન કેન્દ્ર અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ છે ઈશ્વરિયા ગામ અમરેલી લોકસભામાં સમાવિષ્ટ હોવાથી અમરેલી બેઠકના ઉમેદવાર માટે મતદાન કરશે પોરબંદર બેઠક પરથી લડતા ડોક્ટર મનસુખ માંડવિયા પણ ભાવનગરના પાલીતાણાના અનોલ ગામ ખાતે મતદાન કરશે અનોલ ગામ ભાવનગર બેઠકમાં હોવાથી માંડવીયા ભાવનગરના ઉમેદવાર માટે પોતાનો મત આપશે ત્રીજા તબક્કાનું આવતીકાલે મતદાન છે ગુજરાતની અંદર પચીસ બેઠકોમાં આ મતદાન થવાનું છે પ્રધાનમંત્રી ખુદ નરેન્દ્ર મોદી ગુજરાતમાં મતદાન કરવા માટે આવવાના છે સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતમાંથી મતદાન કરવાના છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે તે રાણીપ વિસ્તારમાંથી મતદાન કરવાના છે અને રાણીપ વિસ્તાર અત્યારે હાલ જે ગૃહમંત્રી અમિત શાહ જે વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા છે તે વિસ્તારમાં આવી રહ્યો છે એટલે સીધી વસ્તુ એ દેખાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી માટે મતદાન કરવાના છે આ પ્રકારનો સંયોગ રચાઈ રચાઈ રહ્યો છે એને કેવી રીતે જોઈ રહ્યા છો શું માનો છો આવતીકાલે આ લોકશાહીનું પર્વ છે એ લોકશાહીના પર્વની અંદર ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ રાણીપના મતદાર છે અને રાણીપમાંથી મતદાન કરવાના છે પણ મતદાન કરવાના છે આ દેશના મજબૂત ગૃહ મંત્રી શ્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબ માટે તો વડાપ્રધાન શ્રી માન્ય એમના મંત્રી શ્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ માટે મતદાન કરવાના છે એક બહુ મોટો સુયોગ બહુ મોટો સુભગ થયો છે કેમ સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ